સિરીઝમાં જોયું, ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ આપણે, બરાબર. સિરીઝમાં કેવું હતું કે આપણે કમ્પેરિઝન ટેસ્ટ એવી બધી આપણે અત્યારે જોવાની છે. કમ્પેરિઝન ટેસ્ટ આપણે ઘણી બધી ટેસ્ટ જોઈ, ઝીરોસ ટેસ્ટ, બરાબર. એના ઉપરથી સેન્ડવિચ થિયરમ, એના ઉપરથી આપણે કહી શકતા હતા એની ફાઇનાઇટ લિમિટ મળતી હોય તો એ કન્વર્જન છે કે ડાયવર્જન, બરાબર. એટલે એની આપણે સિરીઝ કન્વર્જન છે કે ડાયવર્જન એ ચેક કરવા માટેની ઘણી બધી ટેસ્ટ છે, જેમાંની એક ટેસ્ટ છે કમ્પેરિઝન ટેસ્ટ. આપણે પી ઇન્ટિગ્રલ ટેસ્ટ પણ જોઈ ગયા છીએ, બરાબર. આગળના લેક્ચર્સમાં પી ઇન્ટિગ્રલ ટેસ્ટ જોઈ લીધી. હવે અત્યારે આપણે કમ્પેરિઝન ટેસ્ટ જોઈએ. કમ્પેરિઝન ટેસ્ટ એવી છે કે જે ટેસ્ટ પછી આપણને ખબર પડે કે સિરીઝ કન્વર્જન છે કે ડાયવર્જન. ઓકે, હવે કમ્પેરિઝન ટેસ્ટ એવું કહે છે કે કોઈ પણ બે સિરીઝ, જો એક સિરીઝ હોય ને, કોઈ પણ બે સિરીઝ ઉપરથી ન જ આપણે કમ્પેરિઝન કરી શકીએ, બરાબર. એટલે બે સિરીઝ તો આપણે લેવી જ પડશે. કોઈ પણ બે સિરીઝ હોય, બે સિરીઝમાં તમે લિમિટ એન ટેન્ડિંગ ટુ ઇન્ફાઇનાઇટ UN અપોન VN કરો, બરાબર. એની લિમિટ તમને ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો મળતી હોય, ફાઇનાઇટ અને નોન ઝીરો. જો ઇન્ફાઇનાઇટની કાંઈ વાત નથી, ઇન્ફાઇનાઇટ હોય તો તમે ડાયવર્જન કહી શકો કે નહીં એવું કાંઈ કન્ક્લુઝન અહીંયા મળતું નથી. આપણે ખાલી ફાઇનાઇટ અને નોન ઝીરો લિમિટ મળે ને એના પછી શું કરવું ને, એના માટેની આ ટેસ્ટ છે, બરાબર. એટલે લિમિટ એન ટેન્ડિંગ ટુ ઇન્ફાઇનાઇટ UN અપોન VN ઇઝ ઇક્વલ ટુ ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો, આટલું મળે પછી ધેન બોથ ધ સિરીઝ આર આઈધર કન્વર્જન્ટ ઓર ડાયવર્જન્ટ ટુગેધર. એટલે કે એક કન્વર્જન્ટ હોય તો બીજી કન્વર્જન્ટ હોય, એક ડાયવર્જન્ટ હોય તો બીજી ડાયવર્જન્ટ હોય, બરાબર. એટલે કે ફાઇનાઇટ અને નોન ઝીરો લિમિટ મળવી જોઈએ તો કમ્પેરિઝન ટેસ્ટ આપણે યુઝ કરી શકીએ, બરાબર. હવે ઇફ લિમિટ એન ટેન્ડિંગ ટુ ઇન્ફાઇનાઇટ UN અપોન VN ઇઝ ઇક્વલ ટુ ઝીરો, એટલે કે ફાઇનાઇટ અથવા તો નોન ઝીરો મળી, બરાબર. અહીંયા ફાઇનાઇટ એન્ડ નોન ઝીરો મળી, તો હવે અહીંયા કોઈ પણ લિમિટ, સોરી અહીંયા L કહી દઉં, લિમિટ કોઈ પણ ફાઇનાઇટ અને નોન ઝીરો મળી, બરાબર. ધેન VN ઇઝ કન્વર્જન્ટ. VN જો કન્વર્જન્ટ હશે, બરાબર, આ VN જે આપણે સપોઝ કરવાની છે, UN તમને રકમમાં આપેલી હશે, બરાબર. VN જે સિરીઝ છે એ જો કન્વર્જન્ટ હશે તો UN ઓલ્સો કન્વર્જન્ટ હશે, બરાબર. એવી જ રીતના આમાં ઇન્ફાઇનાઇટ આન્સર મળશે તો VN જે ડાયવર્જન્ટ થશે તો UN પણ ડાયવર્જન્ટ થશે, બરાબર. એટલે એવી રીતના આપણે આના ઉપરથી એક ઇઝીલી સમ કરી શકીએ અને એની ફાઇનાઇટ અને લિમિટ ઉપરથી આપણે કહી શકીએ કે કન્વર્જન્ટ છે કે ડાયવર્જન્ટ. ઓકે, હવે એનું એક એક્ઝામ્પલ લઈ લઈએ. ડિસ્કસ ધ કન્વર્જન્ટ ઓફ સમેશન ઓફ N ઇઝ ઇક્વલ ટુ 1 ટુ ઇન્ફાઇનાઇટ મોડ ઓફ સાઇન NX અપોન N સ્ક્વેર. હવે આપણને સાઇનની બાઉન્ડ ખબર હોય, સાઇનના કોઈ પણ આપણે એંગલ લઈ લઈએ ને તો એની વેલ્યુ -1 અને +1 વચ્ચે જ હોય, એનાથી ક્યાંય બહાર જતી નથી, બરાબર. એટલે આપણે આવું લખી શકીએ, એઝ વી નો ધેટ -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ સાઇન NX લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. એનની બદલે આપણે કોઈ પણ ખૂણો લઈ લો, -1 અને +1 વચ્ચે જ એની રહેશે લિમિટ, બરાબર. એટલે સાઇન NX વેલ્યુ તમને -1 અને +1 વચ્ચે મળે. હવે હું અહીંયા સ્ક્વેર કરું તો પણ એની વેલ્યુ 1 -1 અને +1 જ વચ્ચે જ મળે, બરાબર. એની -1 અંદર 0 પણ આવી જાય છે. -1 ને +1 વચ્ચે એક એવો પોઈન્ટ છે કે જે 0, એને હું અહીંયા આમ લખી શકું 0 < sin² nx > 1, બરાબર. એની વેલ્યુ ક્યારેય નેગેટિવ તો મળવાની નથી, સ્ક્વેરની વેલ્યુ. એટલે આપણે 0 થી 1 વચ્ચે લઈ લીધું, એની વેલ્યુ સ્ક્વેરની વેલ્યુ કોની કોની વચ્ચે મળશે? 0 અને 1 વચ્ચે, બરાબર. એવી રીતના સાઇન NX વેલ્યુ કોની વચ્ચે મળશે? -1 અને +1 વચ્ચે. હવે હું આ બંનેને, આટલાને હું લઉં, આટલા પોર્શનને હું લઈ લઉં તો એની વચ્ચે હું N² વડે મલ્ટીપ્લાય કરું બધાને, બંનેને N² વડે ડિવાઇડ કરું તો શું થશે? ફોર ઓલ N માટે આ સાચું પડે, sin² nx / n² < 1 / n² જો આમ જ જોઈએ ને તો ખબર પડી છે પ્રેક્ટિકલી કે આનો ભાગાકાર વધશે તો આનો રેશિયો ઘટશે, બરાબર. અને આ એનાથી મોટું થશે. તો આપણે આને VN કહી દઈએ બાય કમ્પેરિઝન ટેસ્ટ, આમાં યુઝ કરી શકીએ એવું દેખાય છે. આને UN કહી દઈએ, આને VN કહી દઈએ, બરાબર. તો કમ્પેરિઝન ટેસ્ટ એવું કહે છે કે આ જો કન્વર્જન થાય ને તો આ કન્વર્જન થાય, બરાબર. તો આને કન્વર્જન કરવા માટે કોઈ બીજી એક ટેસ્ટનો આપણે યુઝ કરવો પડશે. 1 / n² ને કન્વર્જન કરવા માટે કોઈ બીજી ટેસ્ટ આપણે યુઝ કરવી પડશે, બરાબર. તો 1 / n² ટાઈપની કોઈ સિરીઝ હોય ને, અથવા તો સિક્વન્સ, બરાબર, એમાં પી ઇન્ટિગ્રલ ટેસ્ટ લાગે, પી સિરીઝ ટેસ્ટ, બરાબર. જો સમેશન ઓફ 1 / n² છે, આપણી પાસે આ બંને સિરીઝ જ છે, એટલા માટે અહીંયા હું સમેશન લગાવી શકું. ઓકે, પી સિરીઝ ટેસ્ટ આમાં આપણે યુઝ કરીએ. n → p, પી > 1 હોય ને તો એ કન્વર્જન્ટ હોય, અને p < 1 હોય ને તો એ ડાયવર્જન્ટ હોય, બરાબર. આપણે આગળના લેક્ચરમાં જોઈ લીધું છે આ પી ઇન્ટિગ્રલ ટેસ્ટ અથવા તો પી સિરીઝ ટેસ્ટ. ઓકે,
પી ગ્રેટર દેન વન હોય તો એ કન્વર્જન્ટ હોય. હવે અહીંયા પી ઇઝ ઇક્વલ ટુ આપણને શું દેખાય છે, ટુ છે, ટુ ગ્રેટર દેન વન છે તો એ કન્વર્જન્ટ થશે, બરાબર. તો આ સિરીઝ કેવી થશે, કન્વર્જન્ટ. જો આ મોટી કન્વર્જન્ટ હોય તો ઓબ્વિયસલી નાની કન્વર્જન્ટ થવાની છે, એટલે કે સાઇન સ્ક્વેર એન એક્સ અપોન એન સ્ક્વેર એ પણ કન્વર્જન્ટ થવાની છે. તો આ બાય કમ્પેરિઝન ટેસ્ટ ઉપરથી આપણે આની જોડે કમ્પેર કર્યું, તો કમ્પેરિઝન ટેસ્ટ ઉપરથી આપણે સીધું કહી દીધું કે એ કન્વર્જન્ટ છે. ઓકે, એટલે આવી રીતે આપણે મેળવી શકીએ. હવે પછીનું એક્ઝામ્પલ છે, બે વાર પૂછાયેલું છે જીટીયુમાં. ડિસ્કસ અબાઉટ સમેશન ઓફ એન ઇઝ ઇક્વલ ટુ વન ટુ ઇન્ફાઇનાઇટ વન અપોન વન સ્ક્વેર પ્લસ ટુ સ્ક્વેર પ્લસ થ્રી સ્ક્વેર પ્લસ અપ ટુ એન સ્ક્વેર. આપણે એને યુએન કહી દઈએ પહેલાં. હવે નીચે જો વન સ્ક્વેર પ્લસ ટુ સ્ક્વેર પ્લસ અપ ટુ એન સ્ક્વેર છે, ઓકે. તો હવે એને હું સમેશન ઓફ એન સ્ક્વેર લખી શકું? તો એને મેં એટલું ખાલી લખ્યું છે કે વન અપોન સમેશન ઓફ એન સ્ક્વેર, એન સ્ક્વેરની બદલે વન સ્ક્વેર ટુ સ્ક્વેર થ્રી સ્ક્વેર અપ ટુ એવું. ઓકે, હવે સમેશન ઓફ એન, સમેશન ઓફ એન સ્ક્વેર, સમેશન ઓફ એન ક્યુબ એ બધાની ફોર્મ્યુલા આપણી આગળ છે. તો એ ડાયરેક્ટ ફોર્મ્યુલા આપણે અહીંયા લખી છે, સિક્સ અપોન એટલે વન અપોન સમેશન ઓફ એન સ્ક્વેર છે, એટલે આપણે એની ઉલટી લખવાની, બરાબર. બાકી એની ફોર્મ્યુલા શું છે, એન એન પ્લસ વન ટુ એન પ્લસ વન બાય સિક્સ. તો આપણે વન અપોન સમેશન ઓફ એન સ્ક્વેર છે તો આપણે એની ફોર્મ્યુલા લખી સિક્સ અપોન એન એન પ્લસ વન ટુ એન પ્લસ વન. હવે અહીંયા ટેકિંગ વીએન, વીએન આપણે આપણી રીતના લેવાની છે. હવે એ કઈ રીતના લેવી એ કહી દઉં. યુએન અપોન વીએન, પહેલાં તો યુએનમાંથી જેટલા એન કોમન નીકળતા હોય ને એટલા બધા કાઢી લેવાના. અહીંયાથી આપણે એન કોમન કાઢો, આમાંથી પણ નીકળશે, આમાંથી પણ એન નીકળશે, બરાબર. એટલે એન થ્રી ટાઈમ થશે એટલે એન ક્યુબ થઈ ગયું. અહીંયા શું વધશે, અહીંયા એન ક્યુબ, અહીંયા વન પ્લસ વન અપોન એન અને ટુ પ્લસ વન અપોન એન, બરાબર. જે છેદમાં અહીંયા મળે ને એને વીએન સપોઝ કરી લેવાની. વન અપોન એન ક્યુબ આપણે સપોઝ કરી, બરાબર, એને વીએન આપણે સપોઝ કરી. હવે યુએન અપોન વીએન આપણે કમ્પેરિઝન ટેસ્ટથી કરવું છે. તો લિમિટ એન ટેન્ડિંગ ટુ ઇન્ફાઇનાઇટ યુએન અપોન વીએન આપણે ફાઇન્ડ કરવાનું છે. ઓકે, તો હવે પહેલાં તમારે યુએન અપોન વીએન ફાઇન્ડ કરવું પડશે. તો યુએન અપોન વીએન આપણે જોયું તો શું થયું, એન ક્યુબ કેન્સલ થઈ ગયા, બરાબર. હવે આમાં તમે લિમિટ એપ્લાય કરશો તો ઇઝી થઈ ગયું એનાથી પણ વધારે. અહીંયા ઇન્ફાઇનાઇટ એટલે ઝીરો, અહીંયા ઇન્ફાઇનાઇટ એટલે ઝીરો, સિક્સ અપોન ટુ એટલે તમને થ્રી. તો પહેલાં તો ફાઇનાઇટ અને નોન ઝીરો લિમિટ મળી, બરાબર. થ્રી એટલે ફાઇનાઇટ અને નોન ઝીરો. તો આપણું કમ્પેરિઝન ટેસ્ટ શું કહે છે, જો ફાઇનાઇટ અને નોન ઝીરો લિમિટ મળે તો આ બંને કન્વર્જન્ટ ઓર ડાયવર્જન્ટ ટુગેધર થાય, બરાબર. એટલે અહીંયા આપણે લખ્યું છે, ધેરફોર બાય કમ્પેરિઝન ટેસ્ટ યુએન એન્ડ વીએન આર કન્વર્જન્ટ ઓર ડાયવર્જન્ટ ટુગેધર. એટલે કે જો વીએન કન્વર્જન્ટ હશે ને તો યુએન કન્વર્જન્ટ થશે, બરાબર, અને વીએન ડાયવર્જન્ટ હશે ને તો યુએન પણ ડાયવર્જન્ટ થશે. હવે આપણે વીએન માટે જોવાનું રહી, વીએન એટલે વન અપોન એન ક્યુબ, આપણી આગળ સિરીઝ છે વન અપોન એન ક્યુબ જે આપણે સપોઝ કરી છે, બરાબર. હવે એના માટે આપણે અલગ ટેસ્ટ કરવાની થાય. વન અપોન એન ક્યુબ એટલે આપણને પી સિરીઝ ટેસ્ટ જેવું કંઈક દેખાય છે. પી સિરીઝ ટેસ્ટમાં શું હતું, પી ગ્રેટર ધેન વન હોય તો કન્વર્જન અને પી લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન હોય તો ડાયવર્ઝન, બરાબર. તો અહીંયા થ્રી છે, વન અપોન એન રેસ ટુ થ્રી, તો થ્રી છે એ ગ્રેટર ધેન વન છે, ગ્રેટર ધેન વન હોય તો એ શું થાય, સિરીઝ કન્વર્જન થાય. તો વીએન તમારી કેવી થશે, કન્વર્જન. અને આ શું કમ્પેરિઝન ટેસ્ટ શું કહેતી હતી, વીએન કન્વર્જન હોય તો યુએન કન્વર્જન થાય, બરાબર. તો યુએન પણ શું થશે, કન્વર્જન. ઓકે,